હેલો બચ્ચા પાલતી પાંચમા ચેપ્ટરમાંથી સરસ મજાનું આપણો જંબે બેસ્ટ ટોપિક છે. બેસ્ટ ટોપિકનો બેસ્ટ ક્વેશ્ચન, પૃથ્વી પરના કયા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ક્ષમક્ષિતિજ ઘટક ખ્યાલ છે ને, પૃથ્વીના ક્ષમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક. તો ક્ષમક્ષિતિજ ઘટક શૂન્ય ક્યાં થાય છે એવું બેટા આપણે કીધું છે. આપણે ખબર છે પૃથ્વી કંઈક આ મુજબની હશે. અહીંયા હશે બેટા જીઓગ્રાફિકલ નોર્થ, એક્ઝેક્ટ તેની નીચે હશે સાઉથ જીઓગ્રાફિકલ, અહીંયા ઈસ્ટ અને અહીંયા હશે વેસ્ટ. એવી જ રીતે મેગ્નેટિક નોર્થ થોડુંક બેટા નમેલું હોય છે, આપણે આઈડિયા છે અહીંયા હોય છે મેગ્નેટિક નોર્થ, જ્યારે અહીંયા હશે મેગ્નેટિક સાઉથ. પૃથ્વી જે પોતે બેટા ચુંબકત્વ ધરાવે છે, પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખ્યાલ છે, મેગ્નેટિક સાઉથમાંથી લંબરૂપે બહાર નીકળે છે અને મેગ્નેટિક નોર્થની અંદર પ્રવેશે છે. આ પ્રકારની બેટા પૃથ્વીની ક્ષેત્ર રેખાઓ છે. આપણે સૌ કોઈ એનાથી પરિચિત છીએ, ડિટેલિંગની અંદર ઓલરેડી બધી ચર્ચા કરી ચૂકેલી છે. થોડુંક એવું બેટા રિવિઝન આપી દઉં તમને સરસ મજાનું. તો આપણે ખબર છે જે કંઈ ક્ષેત્ર રેખાઓ હોય કોઈ પણ જગ્યાએથી તે લંબરૂપે જ બહાર નીકળતી હોય છે, લંબરૂપે જ અંદર પ્રવેશતી હોય છે. તો અહીંયા જ્યાંથી ક્ષેત્ર રેખાઓ બેટા ઉત્પન્ન થઈ છે, તો બેટા અહીંયા લંબરૂપે લંબ બનાવતી દિશામાં જ બહાર નીકળેલી હશે અને અહીંયા લંબરૂપે જ તે અંદર એન્ટર થઈ હશે. તો લંબરૂપે જ એન્ટર થશે તો બેટા એનો ક્ષમક્ષિતિજ ઘટક હશે નહીં, માત્ર તેનો બેટા લંબ ઘટક જ હશે. તો ક્ષમક્ષિતિજ ઘટક શૂન્ય ક્યાં થશે? તો કે સરજી જ્યાંથી તે ઉત્પન્ન થાય ને જ્યાં તે અંત પામે, એટલે કે આપણો આન્સર આવશે એ છે ચુંબકીય ધ્રુવો. કેમ કે ચુંબકીય ધ્રુવોથી ઉત્પન્ન થાય, ચુંબકીય ધ્રુવો પર નાશ પામે. જ્યાંથી ઉત્પન્ન થાય, જ્યાં નાશ પામે મતલબ કે દાખલ થાય, તે હંમેશા સપાટી લંબરૂપે જ હશે. થેન્ક યુ બચ્ચા પાલટી, થેન્ક યુ સો મચ.